હાલ રામદેવ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે નવરાત્રિના મોડાસા તાલુકાના રાજપુર ગામે આવેલા સુપ્રસિદ્ધ રામદેવજી મંદિરે ભક્તો દ્વારા નોમ અને નેજા ચડાવીને નેજા ઉત્સવ ઉજવાયો હતો. ભાદરવા મહિનાની એકમ થી નોમ સુધી રામદેવ ભગવાનની રામદેવ નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજપુર ગામે રામદેવ નવરાત્રી ઉજવવામાં આવે છે. નવે દિવસ ભગવાન રામદેવજીના અલગ અલગ ઉત્સવો મનાવવામાં આવે છે. ખાસ રામદેવ નવરાત્રીમાં નોમા દિવસે નેજા ચડાવવાનો મહિમા છે. ત્યારે આજે રાજપુર ગામે આવેલા રામદેવજી મંદિરે આસપાસના તેમજ બહારના જિલ્લાઓમાંથી ભક્તો 52 ગાજના નેજાઓ સાથે પદયાત્રા સંઘ લઈ આવે છે અને ભગવાનના મંદિર પર વિધિસર નેજા ચડાવે છે. રામદેવજી મંદિરે મંદિરના પૂજારી દ્વારા ભગવાનનું ચોપાચર પૂજન કરવામાં આવે છે. આ દિવસે ભગવાનને હજારોની સંખ્યામાં નેજાઓ ચઢાવવામાં આવે છે. દિવસભર ભક્તોની લાખોની સંખ્યામાં ભારે ભીડ જામે છે અને ભક્તો દર્શન પ્રસાદ લઈ ધન્ય થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના દર્શન અને ભોજન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આવેલું શ્રી રામદેવજી મંદિર રાજપુર આ જિલ્લાનું ઐતિહાસિક મંદિર છે. આ મંદિરમાં દર ભાદરવા માસમાં નવરાત્રી ઉજવવામાં આવે છે. એ ઉપરાંત ભાદરવા સુધી નોમના રોજ નેજા ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં હજારો ભક્તો પોતાના નેજા લઈને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અહીં પધારે છે. આ ઉપરાંત આ મંદિરે માસ સુદ બીજના રોજ જમા જાગરણ જ્યોત પાઠનું પણ આયોજન કરવામાં આવે છે. એ ઉપરાંત દર સુદ બીજના રોજ લાખો ભક્તો અહીં પધારે છે અને પોતાના શ્રદ્ધા આસ્થા અને એકતાનું પ્રતિક જણાય છે. આ મંદિર શામળાજી પછીનું એક મોટું મંદિર આ જિલ્લાનું છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, અરવલ્લી.